सप्टेम्बर 2021 प्रथम एकम कसोटी स्थल छे गांधीनगर धोरण 11 रसायण विज्ञान आ चेनल पर दरेक एकम कसोटी ना पेपर अपलोड करवामां आवशे तथा सोल्यूशन भी अपलोड करवामां आवशे। तो सब्सक्राइब ना करी होय तो करी दो अने बेल आइकन ने ऑन करी देजो। विभाग ए 1-5 ना मांग्या मुजब जवाब आपो। पहलू छे 4.4 CO2 ना मोल केटला थाय। बीजो प्रश्न छे 10 अंश सेल्सियस इक्वल टू केटला फेरनहीट थाय। प्रश्न नंबर 3 52-25 X+2 में न्यूट्रॉननी संख्या केटली हशे। तो 52 25 बात करें तो जवाब मळी जशे। प्रश्न नंबर 4 नीचे पैकी क्वांटम अंकनो कयो सेट शक्य नथी। ए बी सी डी ऑप्शन आपेला छे, तेमांथी तमारे गणतरी करवानी छे, ते पछी जवाब मळी जशे। पछी छे प्रश्न नंबर 5 क्रोमियमनी धरा स्थितिमां इलेक्ट्रॉनीय रचना लखो। 1 માર્ક્સનો ક્વેશ્ચન। પછી છે વિભાગ બી, પ્રત્યેકના 2 ગુણ હશે, 3 પ્રશ્ન હશે, 6 માર્ક્સનો વિભાગ રહેશે। પ્રશ્ન નંબર 6 20 ગ્રામ ખાંડનો પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લિટર આવે છે, તો ખાંડના દ્રાવણ ખાલી જગ્યા મોલ પ્રતિ લિટરમાં ગણો। એની અથવામાં છે 46 ગ્રામ ઇથેનોલ 90 ગ્રામ પાણીમાં ઓગળવા બનતા દ્રાવણમાં ઇથેનોલનો મોલ અંશ ગણો। પ્રશ્ન નંબર 7 2.5×10⁷ મીટર પ્રતિ સેકન્ડ વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો। સિમ્પલ સૂત્ર મેળવવાનું છે, λ=H/P, P=mv થાય, mv તો આપેલ છે। પછી છે પ્રશ્ન નંબર 8 બોહર પરમાણુ નમૂનાની મર્યાદાઓ લખો। કોઈ ભી 2-4 મર્યાદા લખી નાખવાની। વિભાગ સી 3 માર્ક્સના ક્વેશ્ચન, 3 પ્રશ્ન, 9 માર્ક્સનો વિભાગ રહેશે। પ્રશ્ન નંબર 9 પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ક્લોરિન બનાવવામાં આવે છે, તેનું સમીકરણ આપેલ છે। તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે તે શોધવાનું છે। પ્રશ્ન નંબર 10 ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના મુદ્દાઓ લખો। 3 માર્ક્સનો ક્વેશ્ચન। પછી છે પ્રશ્ન નંબર 11 સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે, તો એનો આવૃત્તિ કેટલી હશે, એની તરંગ લંબાઈ કેટલી હશે ગણવાનું છે। સિમ્પલ સૂત્ર મેળવવાનું છે, λ=H/P, P=mv। પછી એની અથવામાં છે, ન આવડે તો સોલ્યુશન તો અપલોડ કરવામાં આવશે જ। એની અથવામાં છે એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 PM છે અને 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે, તો આ પ્રકાશની ફોટોનની સંખ્યા ગણો। n=PT λ/hc સૂત્રમાં કરતા કરી તો જવાબ મળી જશે। વિભાગ ડી પોલી અને હુનના નિયમને આધારે હિલિયમ અને નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનિક